ગગનમાં ઉડતા પંખીને નિહાળી આપણને પણ આકાશે ઉડવાનું મન થાય છે. આ સુંદર રૂપકડા ભોળા પંખીઓનો કલરવ સાંભળવો મીઠો લાગે છે. પણ ક્યારેય ઘાયલ પક્ષીની વેદના સાંભળી છે ખરી? ત્યારે એમની સારવાર માટે કરુણા અભિયાનની કામગીરી ગુજરાત સરકારની શ્રેષ્ઠતમ અને ગૌરવશાળી સેવાઓમાંની એક રહી છે. ગતિશીલ પ્રગતિશીલ સાથે સાથે ગુજરાત સરકાર સંવેદનશીલ પણ છે એની પ્રતીતિ કરાવે છે કરુણા અભિયાન. કરુણા અભિયાનની આ સફળતાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા 6 ઓક્ટોબર 2017 રોજ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 હેલ્પલાઇન સર્વિસ શરૂ કરવામાં આવી છે. પશુપાલક વિભાગે 10 કામ દીઠ એક પશુ દવાખાનું હરતું ફરતું તો રાખ્યું છે. પશુ દવાખાનાઓ પણ છે, પણ એમને પણ એમ્બ્યુલન્સની આવશ્યકતા હોય છે અને પ્રત્યેક જીવ એને જીવવાનો અધિકાર છે. એવા કરુણા ભાવથી રાજ્ય સરકારે સંવેદના સાથે આજે 11 એમ્બ્યુલન્સ અત્યારે પાયલટ પ્રોજેક્ટ તરીકે 7 જિલ્લામાં કાર્યરત કર્યું છે. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટમાં 2 એમ્બ્યુલન્સ આપી છે અને ધીરે ધીરે એ યોજનાને વિસ્તારવામાં આવશે. 1962 એના ઉપર કોઈ કોલ કરશે તો તરત એમ્બ્યુલન્સ જે સ્થળે બતાવ્યું હશે ત્યાં જઈને પશુને પિકઅપ કરી લેશે. આ સેવાનો મુખ્ય ઉદ્દેશ અકસ્માતનો ભોગ બનેલ અનાથ બીમાર પશુ પક્ષીઓની ઇમરજન્સી સારવાર કરુણા એમ્બ્યુલન્સ થકી નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી નિરાધાર પશુ પક્ષીઓનો ઉપચાર કરવાનો છે. ઉપરાંત અનેક શહેરોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અબોલ પશુ પક્ષીઓની નિસ્વાર્થ સેવા કાર્ય માટે નિષ્ણાંત ટીમ સાથેની એમ્બ્યુલન્સ વાન દ્વારા સારવાર પૂરી પાડે છે. રાજકોટની એનિમલ હેલ્પલાઇન સંસ્થા અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન સેવાએ એકમેકના સહયોગમાં અનેક અબોલ નિરાધાર પશુ પક્ષીઓના પ્રાણ બચાવ્યા છે. 1962 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી રખડતા પશુઓને વૈજ્ઞાનિક અભિગમ સાથે તાત્કાલિક આધુનિક તબીબી સેવા પશુ ચિકિત્સક દ્વારા પૂરી પાડવામાં આવે છે. અકસ્માતનો ભોગ બનેલ બીમાર તથા અનાથ પશુ પક્ષીઓની તત્કાળ પશુ ચિકિત્સા પૂરી પાડવાનું કામ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 કરે છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ માટે ટોલ ફ્રી નંબર 1962 નંબર ફાળવવામાં આવ્યો છે. 1962 નંબર પર કોલ મળતા જ સતત 24 કલાક કાર્યરત કોલ સેન્ટર પરના કર્મચારી કોલ અટેન્ડ કરે છે, સલાહ આપે છે, માર્ગદર્શન આપે છે અને ઘટના સ્થળે તત્કાલ એમ્બ્યુલન્સ રવાના કરે છે. એમ્બ્યુલન્સ પળનોએ વિલંબ કર્યા વિના મળેલી માહિતી મુજબ ઘટના સ્થળે નિષ્ણાંત ટીમ સાથે ધસી જાય છે અને બીમાર કે ઘાયલ પશુની તત્કાલ સારવાર શરૂ કરી દે છે. ટીમમાં સામેલ વેટરનરી ડોક્ટરને જરૂર જણાય તો નજીકના પોલિક્લિનિકમાં પશુને મોકલવાની સલાહ આપે છે અને ક્યારેક મોકલવાની વ્યવસ્થા પણ કરે છે. ગુજરાત સરકારે આ અતિ મહત્વની કામગીરી માટે GVKEMRI સાથે MOU કર્યા છે કે જે દેશભરમાં 108મી સેવા સફળતાપૂર્વક પૂરી પાડી રહી છે. જીવીકે દ્વારા હાલમાં ગુજરાતમાં 585 જેટલી 108 એમ્બ્યુલન્સ વાન સેવારત છે. લોકભાગીદારી અભિગમ અપનાવી તત્કાલ સેવા પૂરી પાડવાની કામગીરીની સાથે સાથે ખિલખિલાટ, આરોગ્ય સંજીવની, અભયમ, ટીમ રોડ સેફ્ટી જેવી સર્વિસમાં એક નવું પીંછું ઉમેરાયું. 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાનું તાલીમ, ઉચ્ચ ટેકનોલોજી, સંશોધન, વિશિષ્ટ કાર્યપદ્ધતિ અને કુશળ નેતૃત્વ જેવા ગુણ ધરાવતી GVK રાજ્ય સ્તરે 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની કામગીરીનું સફળ સંચાલન કરી રહી છે. હાલ રાજ્યમાં 7 જિલ્લાઓ રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરત, મહેસાણા, પાલનપુર અને ભાવનગરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે.
દરેક વાનમાં દવાનો પૂરતો જથ્થો, ચિકિત્સાના જરૂરી સાધનો ઉપરાંત નિષ્ણાંત પશુ ચિકિત્સકની હાજરી રાખવામાં આવી છે. સરકાર દ્વારા ચાલતા પશુ દવાખાનાઓ અને ગામડાઓમાં કામ કરતા પશુ ચિકિત્સકોની કામગીરીને આ સેવા થકી વેગ મળી રહ્યો છે. વર્ષ 2017-18 માં પાયલોટ ધોરણે 7 જિલ્લાઓમાં શરૂ કરેલ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની કામગીરીને મળેલા પ્રતિસાદને ધ્યાને લઈ વર્ષ 2018-19 માં રાજ્યના દરેક જિલ્લાઓમાં આવી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વાન ચાલુ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ પશુ આરોગ્ય માટે શરૂ કરેલ પશુ સેવા યજ્ઞમાં ક્રમશઃ અબોલ પશુઓ પ્રત્યે માનવીય કરુણાની સંવેદના પ્રગટ કરવાની આ યોજના દ્વારા અનોખી પહેલ કરી છે. પશુપાલન ખાતાનો સહયોગ અને જીવીકેનું સંચાલન બંનેના સુભગ સમન્વયથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ટોલ ફ્રી સેવાએ પશુપાલકો તથા માલધારીઓના આધારસ્તંભ સમા પશુઓ માટે સ્વાસ્થ્ય સેવાની નવી દિશા ખોલી આપી છે. રાષ્ટ્રના વિકાસમાં યુવા ધનનો જેટલો ફાળો છે, એટલો જ ફાળો આપણા પશુધનનો પણ છે. સ્વસ્થ જનધન અને તંદુરસ્ત પશુધન કરશે રાષ્ટ્રનો વિકાસ.